નમસ્કાર તાલીમ હાથી મિત્રો મારું નામ છે જયેશ રાઠોડ એસઆઈ એસ મિત્રો આજના આ વર્ચ્યુઅલ તાલીમ સેશનમાં આપણે ગ્લોબલ વોર્મિંગ અને એનર્જી કન્ઝર્વેશન વિશે વાતચીત કરીશું અને જળ સંચાલન એટલે કે વોટર મેનેજમેન્ટ વિશે વાતચીત કરીશું મિત્રો સૌ પ્રથમ આપણે ગ્લોબલ વોર્મિંગ અને ઉર્જા સંચય વિશે અભ્યાસ કરીશું મિત્રો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ થઈ શકતો નથી પરંતુ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે આ રૂપાંતરથી વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચલ રહે છે ઉર્જા સંચય મિત્રો એક સૂત્ર છે વન વોટ સેવ મીન્સ વન વોટ જનરેટેડ એટલે કે જો આપણે એક વોટનો બચાવ કરીએ એનો મતલબ એવો થાય કે આપણે એક વોટ જનરેટ કર્યો મિત્રો હવે આપણે જોઈશું ઉર્જા સંચયના હેતુઓ ઉર્જાનો સંચય કેમ કરવો જોઈએ ઉર્જા સંચયના હેતુઓ આ પ્રમાણે છે ઘર વપરાશ અને ઔદ્યોગિક વપરાશના સાધનો એવા પસંદ કરવા જોઈએ જે ઊર્જાનો ન્યૂનતમ વપરાશ કરતા હોય જ્યાં કુદરતી લાઇટ પૂરતા પ્રમાણમાં હોય ત્યાં લાઇટના કૃત્રિમ સાધનોનો ઉપયોગ ના કરવો જોઈએ પંખા લાઇટ હીટર સ્ટવ કુલર વગેરે ગેજેટ્સનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ ઘરમાં વપરાતા ચૂલાની રચના પ્રકાર મટીરિયલ કે ટેકનિક બદલીને બળતણ બચત કરે એવા એનર્જી સેવિંગ ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ ઓટોમોબાઈલ ક્ષેત્રે વપરાતા વાહનોમાં ઉર્જાનો વ્યવ શોધી તેને ઘટાડવો જોઈએ ઘર ઓફિસ વ્યાપારી સંસ્થાઓ અને ઉદ્યોગોમાં ઉર્જા ઓડિટ કરાવી ઉર્જાનો વપરાશ ઘટાડવો જોઈએ ઉદ્યોગોમાં વપરાતા ઉર્જાના બિન કાર્યક્ષમ સાધનો અને યંત્રો રિપેર કે રિપ્લેસ કરીને ઉર્જા બચાવવી જોઈએ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો એટલે કે સૌર ઉર્જા વિન્ડ ઉર્જા બાયોગેસ વગેરેનો ઉપયોગ વધારવો જોઈએ અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે કે કોલસો ડીઝલ પેટ્રોલ ગેસનું પ્રમાણ ઘટાડવું જોઈએ કુદરતી ઉર્જા સંસાધનોના સંરક્ષણ માટે અમુક ઉપાયો આપેલા છે જેમાં પ્રથમ છે ઘરગથ્થુ સાધનોમાં ઉર્જા બચાવવાના ઉપાયો લાઇટ પંખા કે અન્ય સાધનો જરૂર હોય ત્યારે જ ચાલુ કરવા અધરવાઇઝ બંધ કરવા વધુ વીજળી વાપરતા સાધનો રિપેરિંગ કે રિપ્લેસ કરવા લેમ્પ ટ્યુબ વગેરે રોશનીના સાધનો સમય સમયે સાફ કરવા એના રિફ્લેક્ટરની સપાટી સાફ કરવી વધારે આઉટપુટ એફિશિયન્સીવાળા સાધનો વાપરવા દાખલા તરીકે એલ બલ્બ વાયરના જોડાણ લૂઝ ન રાખવા પંખા માટે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર વાપરવું વારંવાર ફ્રિજનો દરવાજો ખોલ બંધ ના કરવો હવે જોઈશું ઔદ્યોગિક ક્ષેત્રે ઊર્જા સંચયના ઉપાયો લાઇટના સાધનોને યોગ્ય ઊંચાઈ પર ઇન્સ્ટોલ કરવા એનર્જી સેવિંગ સાધનો એલ લેમ્પ પંખા વગેરે વાપરવા સપ્લાય લાઇનની સાથે યોગ્ય કેપેસિટરની પાવર ફેક્ટર બેંક ઇન્સ્ટોલ કરવી બિન કાર્યક્ષમ યંત્રો અને યંત્ર સામગ્રીનું રિપેરિંગ કે રિપ્લેસમેન્ટ કરવું લોડ માટે યોગ્ય કેપેસિટીની મોટર કે પંપ લગાડવા બોઇલરની એફિશિયન્સી વધે તેવા પ્રયત્નો કરવા કે બોઇલર વાપરવા ઉદ્યોગોમાં ઉર્જા વપરાશ પર દેખરેખ રાખવી ઉર્જા ઓડિટ કરાવવી અને જ્યાં વ્યય થતો હોય તે વ્યય અટકાવવો ઉર્જા સંચય માટે કામદારોને તાલીમ આપવી અને એનો અમલીકરણ કરવું હવે જોઈશું પરિવહન ક્ષેત્રે ઉર્જા સંચયના ઉપાયો ઉચ્ચ ફ્યુલ એફિશિયન્સી મેળવવા વિહિકલનું નિયમિત ચેકિંગ અને રિપેરિંગ કરાવવું બે મિનિટ કરતાં વધારે સમય સુધી વાહનને ઊભું રાખવું હોય તો એન્જિન બંધ કરવું વાહનને તેની સ્પીડ પર મહત્તમ કાર્યક્ષમતા મળે એ એવરેજ સ્પીડ પર ચલાવવું વધુ કાર્યક્ષમતાવાળા વાહનો પસંદ કરવા બ્રેકનો બિનજરૂરી ઉપયોગ નિવારવો ક્લચનો ઉપયોગ ઘટાડવો વાહનના ટાયરમાં યોગ્ય હવાનું દબાણ રહે તે જોવું એન્જિનને બિનજરૂરી ચલાવવું નહીં સાયલેન્સર એન્જિન કાર્બ્યુરેટર એર ફિલ્ટર વગેરેની સમયાંતરે સફાઈ કરવી વાહનને યોગ્ય ગિયરમાં ચલાવવું વાહનની સ્ટાર્ટિંગ ટ્રબલ નિવા નિવારવી અને ફ્યુઅલ લીકેજ બંધ કરવું રસોઈ વખતે ઉર્જા બચાવવાના પગલાં પ્રેશર કુકર અને સોલર કૂકરનો ઉપયોગ કરવો કઠોળ રાંધતા પહેલાં અગાઉથી પલાળે રાખવા જરૂરિયાત મુજબ નાનું કે મોટું બર્નર વાપરવું રસોઈ ઉકળે એટલે તાપ ધીમો કરવો ઠંડો પદાર્થ ફ્રીજમાં રાખેલો હોય તો તરત ગરમ ન કરવો રસોઈમાં વાસણો હળવા અને વધારે પહોળાય વાળા વાપરવા ગેસ પાઇપ કે સિલિન્ડરમાં લીકેજ હોય તો તે બંધ કરવું હવે આપણે જોઈશું ઊર્જા બચાવવાના સામાન્ય પગલાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું પરિવહનના વ્યક્તિગત સાધનોનો ઉપયોગ ટાળવો જેમ કે સ્કૂટર કાર અને બાઇક એની જગ્યાએ સામૂહિક સાધનો એટલે કે બસો અને ટ્રેનનો ઉપયોગ વધારવો ઘરગથ્થુ વપરાશમાં પાણીનો સૌથી ઓછો ઉપયોગ કરવો કાગળ બળતણ સ્ટેશનરી વગેરેનો ઉપયોગ કરવો મિત્રો હવે પછીનો ટૉપિક છે પર્યાવરણ બચાવવાના ત્રણ આર્સ એટલે કે થ્રી આર્સ જેમાં ફર્સ્ટ છે રિડ્યુસ એટલે કે ઘટાડવું બીજું છે રિયુઝ એટલે કે ફરીવાર ઉપયોગ કરવો અને ત્રીજું છે રિસાયકલ એટલે પુનઃજીવિત કરવું મિત્રો થ્રી આર્સ વેસ્ટ મેનેજમેન્ટની એક મેથડ છે જેમાં રિડ્યુસ એટલે જ્યાંથી કચરો ઉત્પન્ન થાય છે એ સોર્સનો ઉપયોગ ઓછો કરવો રીયુઝ એટલે જે કચરો ઉત્પન્ન થયો છે એનો ફરીવાર ઉપયોગ કરવા એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું રિસાયકલ એટલે એવો કચરો જે રિપ્રોસેસ કરીને ફરીથી ઉપયોગ કરી શકાય જેમ કે ધાતુ પ્લાસ્ટિક કાચ વગેરે મિત્રો હવે પછીનો ટોપિક છે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ સમજતા પહેલાં આપણે આબોહવા કે હવામાન શું એનો અભ્યાસ કરીશું કોઈ પણ પ્રદેશ કે વિસ્તારના અમુક ચોક્કસ ગાળા કે અમુક વર્ષો અમુક સદી દરમિયાન તાપમાનમાં ઠંડી ગરમી પવન ભેજ વગેરે જેવા વાતાવરણીય પરિબળોની ગુણાત્મક કે સંખ્યાત્મક સરેરાશ મૂલ્યને હવામાન કહે છે આ પરિબળો જેમ કે તાપમાન ઠંડી ગરમી પવન ભેજ જોમાં કોઈ મોટો ફેરફાર થાય તો એને વાતાવરણમાં ફેરફાર એટલે કે ક્લાઇમેટ ચેન્જ કહે છે મિત્રો વાતાવરણમાં ફેરફારના કારણે વૈશ્વિક ઉષ્ણતા ઓજન સ્તરનું વિઘટન એસિડ વર્ષા અને પ્રકાશ રાસાયણિક ધુમાડો ઉત્પન્ન થાય છે મિત્રો હવે આપણે આ અસરોને વિગતે જોઈશું જેમાં પ્રથમ છે વૈશ્વિક ઉષ્ણતા વૈશ્વિક તાપમાનનો વધારો સત્તરસો પચાસની ઔદ્યોગિક ક્રાંતિ બાદ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધતું રહ્યું છે ઓગણીસો પચાસના તાપમાનથી અત્યાર સુધી તાપમાનમાં પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અને આ તાપમાન બે હજાર પચાસ સુધીમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે મિત્રો હવે આપણે જોઈશું વૈશ્વિક તાપમાનમાં વધારાના કારણો સેના લીધે તાપમાનમાં વધારો થાય છે તો તાપમાનમાં વધારાના કારણોમાં મુખ્ય કારણ છે ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્રીનહાઉસ એટલે એવા દેશો જ્યાં વધુ ઠંડી પડે છે તો આ લોકો ઘરની અંદરના તાપમાનને વધારે હૂંફાળું રાખે છે જેના લીધે બહારના તાપમાન કરતાં ઘરનું તાપમાન વધારે હોય છે અને આ તાપમાન જળવાય એટલા માટે એ લોકો કાચની બારીઓ અને બારણાનો ઉપયોગ કરે છે જેને ગ્રીનહાઉસ કહે છે તો એ જ રીતે પૃથ્વી પર પણ ગ્રીનહાઉસની અસર થાય છે તો પૃથ્વી પરનું વાતાવરણ દિવસે દિવસે ગરમ થતું જાય છે જેને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે આના માટે મુખ્ય વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ હાઇડ્રોફ્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન જવાબદાર હોય છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશમાંથી આવતા લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષી લે છે અને એને પૃથ્વી પર પરાવર્તિત કરે છે જેના લીધે તાપમાનમાં વધારો થાય છે તાપમાનમાં વધારો થવાના કારણે ઓઝોન લેયરમાં ગાબડું પડે છે જેથી સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી રેઝ પૃથ્વી પર સીધા આવે છે જે મનુષ્યના સ્વાસ્થ્ય પર વિઘાતક અસર કરે છે મિત્રો હવે આપણે જોઈશું ગ્રીનહાઉસ અને આબોહવાકીય ફેરફારની અસરો તાપમાનના વધવાથી ધ્રુવ પ્રદેશો અને હિમાલય જેવા હિમ આચ્છાદિત વિસ્તારોમાં બરફ વર્ષા થાય છે તાપમાનમાં વધારાથી બરફ ઓગળે છે જે પાણી દરિયામાં એકત્રિત થતાં દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયાના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ જાય છે અને પાણીથી ગરકાવ થઈ જાય છે આબોહવામાં અસાધારણ ફેરફાર થવાથી વાતાવરણમાં હાનિકારક બદલાવ થાય છે જેના લીધે મનુષ્યને જુદા જુદા રોગો થઈ શકે છે જીવસૃષ્ટિ જોખમાય છે ખેતીવાડીના પાકની ગુણવત્તા નબળી પડે છે જમીનની ફળદ્રુપતા ઘટે છે વનસ્પતિમાં નાઇટ્રોજનની માત્રા ઘટે છે પાણીની તંગી સર્જાય છે ઉર્જા પ્રાપ્તિ સ્થાનોની અસર થાય છે ઠંડા પ્રદેશોમાં ઠંડીનું પ્રમાણ વધે છે નિવસન તંત્રમાં ફેરફાર થાય છે અને વરસાદના પ્રમાણમાં વધારો કે ઘટાડો થઈ શકે છે તો વૈશ્વિક તાપમાન ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ એના માટે શું પગલાં લેવા જોઈએ તો વૈશ્વિક તાપમાન ઘટાડવા માટે આપણે અશ્મિ બળતણના વપરાશને ઘટાડવો જોઈએ કુદરતી ગેસની શક્તિનો વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો જોઈએ ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો એટલે કે સૌર ઉર્જા વિંડ ઉર્જા ભૂતાપીય ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ જંગલોનું નિષ્કંદન અટકાવવું જોઈએ વૃક્ષારોપણ અને વનીકરણીની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ મિત્રો હવે આપણે જોઈશું ઓઝોન સ્તરનું વિઘટન મિત્રો આપણે પર્યાવરણમાં ભણ્યા એ પ્રમાણે પૃથ્વી પર વાતાવરણના અમુક લેયરો હોય છે જેમાં પ્રથમ ટ્રોપોસ્ફિયર અને બીજું સ્ટ્રેટોસ્ફિયર હોય છે ટ્રોપોસ્ફિયર પૃથ્વીની સપાટીથી અઢાર કિલોમીટર સુધી પ્રસરેલું હોય છે અને અઢારથી પચાસ કિલોમીટર સુધી સ્ટ્રેટોસ્ફિયર હોય છે આ સ્ટ્રેટોસ્ફિયર લેયરમાં ઓઝોનનું સ્તર આવેલું હોય છે ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા યુવી રેઝને અટકાવે છે અને એને શોષી લે છે જેથી માનવજાત અને જીવનસૃષ્ટિ પર એની અસર થતી નથી પણ જો ઓઝોન સ્તરનું લેયર ઘટે કે એનું વિઘટન થાય તો યુવી રેઝ સીધા જ પૃથ્વી પર આવે છે અને મનુષ્ય તેમજ સજીવસૃષ્ટિને નુકસાન કરે છે તો ઓઝોન સ્તરના વિઘટન માટે શું કારણો છે એનો અભ્યાસ કરીશું એમાં સૌ પ્રથમ મુખ્ય વાયુ છે એ છે ક્લોરીન ક્લોરીનનો પરમાણુ ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને ઓઝોનના પરમાણુને વિઘટન કરે છે જેથી તેમાંથી આ પ્રકારે ઓઝોનના એક લાખ અણુનું વિઘટન થાય છે અને વર્ષો બાદ પૃથ્વી પર ક્લોરાઈડ સ્વરૂપે પડે છે જ્વાળામુખી ફાટવાથી પણ ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સી એફ સી એ ક્લોરીનનો મુખ્ય સ્ત્રોત છે આવું જ એક બીજું દ્રવ્ય છે ફ્રીઓન જે રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં વપરાય છે વિશ્વના મોટાભાગના દેશો સી એફ સીના ઉપયોગને બંધ કરવા માટે સંમત થયા છે ધ્રુવીય તોફાનોના કારણે ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે એનઓ ટુનું વધુ પ્રમાણ થવાથી ઓઝોન સ્તર ઓઝોન સ્તર ઘટે છે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં રેડિયો એક્ટિવ થતાં પણ ઓઝોન સ્તર ઘટે છે એનું વિઘટન થાય છે હવે એની અસરો શું છે ઓઝોન સ્તર વિઘટન થવાના કારણે શું શું પૃથ્વી પર અસર થાય છે એનો અભ્યાસ કરશું સ્ટેટોસ્ફિયરમાં આવેલા ઓઝોન સ્તરના મોટા ભાગમાં મોટા વિસ્તારમાં સ્તર પાતળું થવાથી ઓઝોનમાં ગાબડું પડ્યું કે ઓઝોનનું વિઘટન થયું એમ કહેવાય આ વિઘટન સૌપ્રથમ પ્રથમ પ્રદેશમાં જોવા મળ્યું હતું ઓઝોન સ્તરમાં દસ ટકાનો ઘટાડો થાય તો મનુષ્યમાં ચામડીના કેન્સર અને આંખના મોતિયાના કેન્સરમાં છવ્વીસ ટકાનો વધારો થાય છે એનો મતલબ એ થાય કે વિશ્વમાં ત્રણ લાખ કેસ ચામડીના કેન્સર અને સત્તર પોઈન્ટ પાંચ લાખ કેસ આંખના મોતિયાના થાય છે તેનાથી ગ્રીનહાઉસની અસર વધુ થાય છે એટલે હવામાનમાં ફેરફાર થાય છે વાયોલેટ કિરણો છોડને નુકસાન પહોંચાડે છે એટલે પાકનું ઉત્પાદન ઘટે છે તેનાથી શહેરોમાં ધુમાડાનું પ્રમાણ વધે છે વાતાવરણમાં તાપમાનમાં વધારો થતાં વનસ્પતિ પર અસર થાય છે યુવીના કિરણો ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલા શિશુને પણ નુકસાન કરે છે તેનાથી શહેરી કે ઔદ્યોગિક વિસ્તારોમાં એસિડ વરસાદ થાય છે હવે ઓઝોન સ્તર વિઘટન કઈ રીતે અટકે એના માટે આપણે શું કરી શકીએ એનો અભ્યાસ કરીશું ઓઝોન સ્તર વિઘટનનું મુખ્ય કારણ સી ગેસ છે એટલે તેના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ એરોપ્લેનમાંથી નીકળતા ધુમાડાનું પ્રમાણ નિયંત્રણ કરવું જોઈએ હવે આપણે અભ્યાસ કરીશું એસિડ વર્ષા એટલે કે એસિડ રેન વરસાદના પાણીમાં જ્યારે સલ્ફ્યુરિક જેવા એસિડનું પ્રમાણ વધે છે ત્યારે તેને એસિડ વર્ષા કહે છે અથવા વરસાદના પાણીનો પીએચ પાંચ પોઈન્ટ સિક્સ કરતાં ઓછો હોય અથવા વરસાદના પાણીનો પીએચ ફાઈવ પોઈન્ટ સિક્સ કરતાં ઓછો હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે એસિડ વર્ષા પાણી બરફ બરફના કરા ધુમ્મસ અથવા ડસ્ટ સ્વરૂપે થાય છે એસિડ વર્ષાના તત્વો શું હોઈ શકે તો સલ્ફ્યુરિક એસિડ સાઠથી સિત્તેર ટકા હોય છે અને નાઇટ્રિક એસિડ ત્રીસથી ચાલીસ ટકા હોય છે ફેક્ટરી વાહનો નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝર ઉદ્યોગો વગેરેમાં અશ્મિ બળતરના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે પીવાના શુદ્ધ પાણીમાં પીએચ સાત પોઈન્ટ ઝીરો હોય છે એટલે કે એ પી એચ પાંચ પોઈન્ટ છ કરતાં વધારે છે એસિડ વર્ષાની અસરો મિત્રો હવે આપણે એસિડ વર્ષાની અસરો શું છે એનો અભ્યાસ કરીશું એસિડ વર્ષાવાળું પાણી પીવાથી મનુષ્યમાં વિવિધ રોગો થાય છે એસિડ વર્ષાથી ધાતુઓની ચમક આરસ પહાડની ઈમારત વગેરે ઝાંખી પડે છે તેનાથી માછલીઓ મરી જાય છે તેમજ તેની પ્રજનન શક્તિમાં ઘટાડો થાય છે માખી મચ્છર અને અન્ય જીવજંતુઓની સંખ્યા વધે છે તે વનસ્પતિમાં રહેલા રંગ દેનારા દ્રવ્ય ઘટાડે છે એસિડ વર્ષા ઘટાડવા માટે વાતાવરણમાં એનો અને અને એસોટુનું પ્રમાણ ઘટાડવું જોઈએ ગ્લોબલ વોર્મિંગની ચોથી અસર છે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ એટલે કે ફોટોકેમિકલ સ્મોગ એ વાતાવરણના ધુમાડાના કારણે સર્જાય છે ફોટો કે કેમિકલ ધુમ્મસ એ પ્રદૂષકોનું મિશ્રણ છે જે જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એટલે કે વીઓસીઝ સૂર્યપ્રકાશ પર પ્રતિક્રિયા આપે ત્યારે બને છે સામાન્ય રીતે આ ધુમ્મસ ભૂરા કલરનું હોય છે મિત્રો હવે પછીનો આપણો પોઈન્ટ છે ભૂગર્ભ જળ સંચાલન એટલે કે ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ મિત્રો આપણે નાનપણથી સાંભળતા હોય છે કે જળ એ જ જીવન છે તો જળનું શું મહત્ત્વ છે એ આપણે જાણીએ છીએ જળના લીધે જ સજીવ સૃષ્ટિનો વિકાસ થાય છે અને વનસ્પતિનો વિકાસ થઈ શકે છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે જળ કઈ રીતે આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જે સત્તાણું ટકા પાણી છે એ ખારું પાણી છે અને માત્ર ત્રણ ટકા જ પાણી પીવાલાયક પાણી છે જેમાંથી બે ટકા પાણી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં બરફ તરીકે સંગ્રહાયેલું છે તો આપણી પાસે માત્ર એક ટકા જ પાણી પીવા કે વપરાશ માટે ઉપયોગ કરી શકાય એટલું છે મિત્રો તાજા પાણીને આપણે બે પ્રકારોમાં ડિવાઈડ કરી શકીએ એક પ્રકાર છે જળ સપાટી એક પ્રકાર છે સપાટી પર રહેલું પાણી એટલે કે નદી નાળા તળાવ સરોવરમાં રહેલું પાણી અને બીજો પ્રકાર છે ભૂગર્ભ જળ એટલે કે જમીનની અંદર રહેલું પાણી મિત્રો જ્યારે વરસાદ પડે છે ત્યારે અમુક પાણી પૃથ્વીની સપાટી પર વહી જાય છે અને એ નદીમાં જાય છે અને સમયાંતરે એ સમુદ્રમાં ભળી જાય છે પણ અમુક પાણી એવું હોય છે કે જે જમીનમાં ઉતરે છે જેને ઇનફિલ્ટ્રેશન કહે છે આ પાણી જમીનમાં લાંબા સમય સુધી સંગ્રહે છે અને જમીનની અંદર ખડો થઈને પસાર થાય છે જો આ ભૂગર્ભ જળની જાણકારી મેળવવામાં આવે અને ટ્યુબવેલ લગાવવામાં આવે તો એને પૃથ્વીની સપાટી એટલે કે જમીન પર લાવી શકાય છે પણ જો આ પાણીને વધુ માત્રામાં બહાર કાઢવામાં આવે તો તેના કારણે દુષ્કાળ ભૂકંપ અને ધરતીકંપની શક્યતાઓ રહેલી છે કુવાઓ સુકાઈ જાય છે અને પાણીના સ્તર નીચે જાય છે વૃક્ષો વગેરે સુકાઈ જાય છે અને પાણીનું પ્રદૂષણ વધે છે મિત્રો હવે આપણે જળ સંરક્ષણ અને વૃષ્ટિ સંચયન એટલે કે કન્ઝર્વેશન એન્ડ હાર્વેસ્ટિંગ ઓફ વોટરનો અભ્યાસ કરીશું મિત્રો આપણે જોયું કે તાજું પીવાનું પાણી મર્યાદિત માત્રામાં છે તો આ પાણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ જેથી આવનારી પેઢી પણ એનો લાભ લઈ શકે મિત્રો આપણે જોઈએ કે તાજું પાણી માત્ર એક ટકા છે તો આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને એનો બચાવ કરવો જોઈએ તો જળ સંચયના ઉદ્દેશો કેમ બચાવ કરવો જોઈએ વહી જતા અને નકામા બનતા પાણીના જથ્થાને ઘટાડવો જોઈએ મિત્રો પાણી કેમ બચાવવું જોઈએ એ આપણે જોઈશું મિત્રો પાણી બચાવવાથી શું ફાયદાઓ થાય એના વિશે ચર્ચા કરીશું મિત્રો જળ સંચયના ઉદ્દેશો શું છે એની ચર્ચા કરીશું વહી જતા અને નકામાં બનતા પાણીના જથ્થાને ઘટાડવા ભૂમિજળની ગુણવત્તા સુધારી ભૂમિજળનું પ્રદૂષણ ઘટાડવું ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરે ઘરેલું જરૂરિયાત પૂરી કરવી ખેતીલાયક જમીન માર્ગો વગેરેને પાણીના ભરાવાથી અટકાવવા પાણીની વધતી જતી માંગને પૂરી કરવી આ જળસંચયના ઉદ્દેશો છે હવે એના ઉપાયો શું છે એનો અભ્યાસ કરીશું પાણીનો કોઈ પણ પ્રકારે થતો વય અટકાવવો જળ જળસંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું ભૂમિગત કે ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા માટેના ઉપાયો કરવા એક નદીને બીજી નદી સાથે જોડાણ કરવું જળ સંરક્ષણની વિવિધ તકનીકો જેવી કે વૃષ્ટિ જળ સંચયન અને જળ પ્લાવિત ક્ષેત્રના વિકાસથી ભૂગર્ભ જળ સપાટી વધારવાના પ્રયત્નોને ઉત્તેજન આપવું વૃષ્ટિ સંચયન ચોમાસામાં વહી જતા પાણીનો ઉપયોગ કરી ભૂગર્ભ જળની ક્ષમતાને વધારવાની આ ટેકનિક છે આમાં વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિવિધ પદ્ધતિઓ જેવી કે ટાંકી કૂવા બોર બંધારા ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે જળ જળસંચયનના આ માધ્યમો થકી ફક્ત સંચયન થતું નથી પરંતુ ભૂગર્ભ જળની સપાટી પણ ઊંચી આવે છે જળ સંચયન અને વ્યવસ્થાપન માટે અમુક બાબતોની કાળજી લેવી જોઈએ જેમ કે વાહનો બાગ બગીચા શૌચાલયો તેમજ જાહેર કે વ્યક્તિગત કામ માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વહી જતા પાણી કે ઉપયોગમાં લેવાયેલા પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ જળ સંરક્ષણનો વ્યાપક રીતે પ્રચાર કરી તેના વ્યવસ્થાપન માટે લોક ભાગીદારી વધારવી જોઈએ ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ અને નિયંત્રણ રાખવું જળાશયોને પ્રદૂષણથી બચાવી તેનો મહત્તમ ઉપયોગ કરવો જળ સ્ત્રાવમાં તમામ એકમો જેવા કે કૂવા ટ્યુબવેલ વગેરેનો ઉપયોગ વધારવો જળ વ્યવસ્થાપનના તમામ સાધનો દાખલા તરીકે પાઇપલાઇનનું લીકેજ બંધ કરવું જોઈએ તો મિત્રો આ હતા આપણા આજના મુદ્દાઓ તો મિત્રો આજના આ વર્ચ્યુઅલ સેશનમાં આપણે ઉર્જા ગ્લોબલ વોર્મિંગ અને ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ વિશે અભ્યાસ કર્યો આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર